કે સૌરાષ્ટ્રની સુરવીરોની ભૂમિ ઉપર આજે તેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતે પોતાનો અભ્યાસ પૂરો કરી અને એક ડિગ્રીનો મકામ હાંસલ કરી અને આગળ પણ અભ્યાસ કરી શકે એ પ્રકારની તકો અમુક લોકોએ અમુક વિદ્યાર્થીઓએ પોતે પીજી સુધી કોઈએ ડોક્ટરેટ સુધી આ બધા જ વિષયો સાથે જ્યારે પોતે પોતાના જીવનમાં એક ડિગ્રી હાંસલ કરતા હોય એટલે એના માટે આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ હોય છે યુનિવર્સિટી પણ એને ખૂબ સરસ રીતે ઉજવતી હોય છે અને દીક્ષાંત સમારંભમાં બધા જ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને વિદ્યાર્થીઓને પણ આવતા જીવનની શુભેચ્છાઓ અને સાથે સાથે આવતા સમયનો સંદેશો પણ આપતા હોય છે ખૂબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવાનું આજે ગમ્યું અને બધા સાથે ઇન્ટરેક કરવાનું પણ થયું ખૂબ સરસ મજાનો આજનો દિવસ સાહેબ સૌરાષ્ટ્રને રાજકોટને મળી છે અને આ વર્ષ શસ્ત્ર આ બધામાં ગઈકાલે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાંજના છ પછી તાળા હતા સાહેબ આપની પાસે આજે આપ આરોગ્ય મંત્રી તરીકે આવ્યા છો તો જિલ્લા પંચાયતના જે આરોગ્ય અધિકારી સરકારમાં પરત મોકલી દીધા છે એને કારણે થોડાક આરોગ્ય કેન્દ્રોમાં સાંજના છ પછી સેવા ન મળે એ બાબતે ઝડપથી આપણે નિર્ણય લઈ નવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો પ્રશ્ન પેપર લીક અહીં થયું હતું હજી સુધી એની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી સરકારના રિપોર્ટની રાહ છે કે પછી અન્ય કોઈ કારણ શું લઈને સ્વાભાવિક છે કે તપાસ થયા પછી એ અહેવાલ આવ્યા પછી આમ તો મારે વીસી સાથે પણ વાત થઈ છે પરંતુ થોડો અહેવાલની પણ રાહ જોઈએ છીએ કે કયા પ્રકારનું હતું તપાસ તો સોંપાઈ છે તપાસનો રિપોર્ટ આવ્યા પછી જે કડક પગલાં લેવા પડશે એ લેવામાં આવશે કોઈ દૂષિતને પેપર લીક મામલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં સમગ્ર ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ પેપર લીકનો મામલો સામે આવે એટલે ચોક્કસ એના માટે અંતિમ પોલીસ ફરિયાદ કરવી પડે તો કરવાની પણ ગુજરાત સરકારની સર આણંદ જિલ્લામાં ઓગણીસો આંગણવાડી ના બાળકો ને એક્સપાયરી ભોજન આપવામાં આવ્યું છે હાલ તમારી પાસે આવેલો સમાચાર છે તાજા સમાચાર છે હવે તપાસ સિવાય તમે તરત જ મારી પાસે અપેક્ષા રાખો કે તમે આનો જવાબ આપો તો હું સાહેબ એક તાજો દાખલો છે મહિલા કોલેજના પ્રોફેસર સામે જે સત્તામણીનો કેસ છે એમાં પુરાવા પણ છે પણ પ્રોફેસરો છે તે વિદ્યાર્થીઓને દબાવીને ફરિયાદ પાછી લે છે પુરાવા પણ છે જે બોલી નથી શકાય એવા એણે મેસેજ કર્યા છે હવે આ પ્રોફેસર સામે કેમ કાર્યવાહી નથી થતી વિગત તમે આપી છે ચોક્કસ જોઈશું સર કબૂતરબાજી કોબાનમાં ભાજપ પ્રદેશના ટોચના નેતા અને કાર્યકરોના નામ ઉછળ્યા છે મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે શું કહેશો સર કયો વિષય છે કબૂતરબાજીમાં સર ચોક્કસ સરકાર એના માટે તપાસ કરી પગલા લઈ જ રહી છે દરેક દરેક વિષયમાં થેન્ક યુ મેલા ઓપીડી વગેરે ચાલુ પણ થાય આઈટી અન્ય એને કંઈ આપને ચોક્કસ એમ્સ ગુજરાતને મળવી અને ગુજરાતમાં પણ એમાં રાજકોટને મળવી એ સૌરાષ્ટ્ર માટે પણ ખૂબ ગૌરવનો વિષય છે રાજ્ય સરકાર દ્વારા તો અનેક મેડિકલ કોલેજો દરેક જિલ્લા દીઠ બને એવું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સ્વપ્ન છે બત્રીસ જેટલી મેડિકલ કોલેજો આપણા ત્યાં સ્થપાઈ રહી છે એની સાથે આ એઈમ્સની પણ સ્થાપના થઈ છે અને ખૂબ ઝડપથી આદરણીય મનસુખભાઈ મોદી સાહેબ પીએમ મોદી સાહેબના નેતૃત્વમાં વખતો વખત એઇમ્સનો પણ રિવ્યૂ કરતા હોય છે કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ ઝડપથી ચાલુ થાય આઈપીડી ચાલુ થાય ઓપીડી ચાલુ થઈ છે વિદ્યાર્થીઓ અત્યારે પચાસ છે ને ફૂલ સ્ટ્રેન્થની અંદર આખું પોતાનું બિલ્ડિંગ કાર્યરત થાય એના માટેનું સતત માર્ગદર્શન મનસુખભાઈ મોદી સાહેબનું અહીંયા મળતું રહેશે